वाहिद मसद्दिया ने आपनी हाड़ी रहा छो हम डीपी भरूच न्यूज हवनी हरिसू आज ना मुख्य समाचारो। गुजरात विधानसभा की चूंटनी में आ वक्त अंकलेश्वर विधानसभा की बैठक पर वर्तमान धारासभ्य सामे अंदर खाने विरोध ने पगले असंख्य लोग धारासभ्य की चूंटनी लड़वा माटे नी भाजपा प्रदेश निरीक्षक सामे दावेदारी नोंधावी छे। लोकोमां एवी चर्चा छे के आ वक्त ईश्वरभाईनी टिकीट कपाशे। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે। ટૂંક સમયમાં ચૂંટણી જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે। ત્યારે વર્ષ 2022ની ચૂંટણી માટે છેલ્લા 3 દિવસથી ભરૂચમાં ભાજપના નિરીક્ષકોની ટીમ આવી પહોંચી હતી, જેમાં આ વર્ષે કુલ 82 ઉમેદવારોએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફી ચૂંટણી લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે। જો વાત કરવામાં આવે અંકલેશ્વર હાંસોટ 154 નંબર વિધાનસભા બેઠકની, અંકલેશ્વરમાં વર્ષ 2002થી સતત 4 ટર્મથી ઈશ્વર સિંહ ઠાકોરભાઈ પટેલ 40% કરતા વધુની લીડથી જીતતા આવ્યા છે। અંકલેશ્વર હાંસોટ અને ભરૂચ વિધાનસભાની બેઠક ભાજપની સેફ બેઠક છે તે કહેવામાં કોઈ બહેમત નથી। સતત 1990થી ભાજપના કબજામાં વિધાનસભાની આ સીટ રહી છે। 1990માં ઠાકોરભાઈ ગુમાનભાઈ પટેલે મોહનભાઈ પટેલને હરાવી ભાજપના હાથમાં અંકલેશ્વર વિધાનસભાની સીટ આપી હતી। અગાઉ તે 2 વખત વિધાનસભાની ચૂંટણી હારી ગયા, પરંતુ 1990માં તેઓ મોહનભાઈને રાજકીય જંગમાં ટક્કર આપી જીતી ગયા હતા। ત્યારબાદ 1995માં રતનજીભાઈ પટેલ અને 1998માં આયંતીભાઈ ઝીણાભાઈ પટેલ અને ત્યારબાદ 2002માં ઈશ્વરસિંહ પટેલે આ સીટ જીતી હતી, જે સતત 2017 સુધી ભાજપમાંથી ચૂંટણી લડી જીત હાંસલ કરતા આવ્યા છે। વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી ઈશ્વરસિંહને 99,000 કરતા વધુ મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના અનિલ કુમાર ભગતને 52,000 કરતા વધુ મતો મળ્યા હતા। અંકલેશ્વરના મતદારોના આંકડા પર નજર કરવામાં આવે તો 2,20,000 કરતા વધુ અંદાજિત મતદારો છે, જેમાં ગત ચૂંટણીમાં 71.22% મતદાન થયું હતું, જેમાં ઈશ્વરસિંહના તરફેણમાં 62.92% મતો પડ્યા હતા, જ્યારે કોંગ્રેસ 33.12% મતો સાથે જ સમેટાઈ ગઈ હતી। આ વખતે વર્ષ 2022ની ચૂંટણીની વાત કરવામાં આવે તો વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં નવા વળાંકો આવ્યા છે। કોંગ્રેસ ભાજપ વચ્ચે અત્યાર સુધી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યત્વે રાજકીય જંગ ખેલાતો હતો, જો કે આ વર્ષે ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી જોર પકડી રહી છે। દિલ્હી પંજાબ બાદ ગુજરાત પર સત્તા હાંસલ કરવાના સ્વપ્ન સાથે આમ આદમી પાર્ટીએ મતદારો સામે અનેક આકર્ષિત કરતી યોજનાઓ અને સ્કીમો મૂકી છે। 300 યુનિટ વીજળી માફ, સ્કૂલ કોલેજો બનાવવામાં આવશે, આરોગ્ય સુવિધા આપવામાં આવશે જેવી જાહેરાતો કરવામાં આવતા મતદારોમાં આમ આદમી પાર્ટીનો જોર વધી રહ્યો છે, જેને લઈને ભાજપ આ વખતે કાચું કાપવા નથી માંગતી। છેલ્લા ઘણા વર્ષથી ભાજપનું ગુજરાત રાજ્યમાં શાસન છે, જેને લઈને હવે સત્તાધારી ભાજપ પક્ષ પર સવાલો ઉઠી રહ્યા છે અને સત્તાધારી ભાજપ પક્ષ હવે આ ચૂંટણીમાં કાચું કાપવા નથી માંગતી। અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠકને લઈને ભાજપના નિરીક્ષકો સમક્ષ 10 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેમાં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલની સાથે સાથે નગરસેવક સુરેશ પટેલ, નગરસેવિકા મનીષાબેન પટેલ, સંદીપ પટેલ સહિત અન્ય ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેમાં મુખ્યત્વે ઉપરોક્ત 4 નામો ચર્ચામાં રહ્યા છે। જો કે આડકતરી રીતે અન્ય બીજા કેટલાક લોકોએ પણ ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે, જેના નામ પણ આગામી દિવસોમાં સામે આવશે। જો કે વર્તમાન ધારાસભ્યની સાથે ભાજપના નગરસેવકોએ ઈશ્વરસિંહ સાથે ભાજપના નિરીક્ષકો સમક્ષ ટિકિટ માટે ઈચ્છા વ્યક્ત કરતા ભાજપમાં પણ સોપો પડી ગયો છે। સતત 4 ટર્મથી જીતતા ધારાસભ્યની સાથે સાથે નગરસેવકોએ પણ ટિકિટની માંગણી કરી છે, તો અન્ય કેટલાક લોકોએ પણ આડકતરી રીતે ટિકિટની માંગણી કરી હોવાની વાતો વહેતી થઈ છે। તો બીજી તરફ વર્તમાન ધારાસભ્યના ભાઈ વલ્લભભાઈ પટેલ, કે જેઓએ તાજેતરમાં જ ભાજપમાંથી રાજીનામું ધરી કોંગ્રેસનો દામન સંભાળ્યો છે, તેને કોંગ્રેસમાંથી ટિકિટ મળવાની શક્યતા હોવાની ચર્ચા કોંગ્રેસની સાથે મતદારોમાં પણ શરૂ થઈ છે। કોંગ્રેસ પાસે મજબૂત ઉમેદવાર જે ભાજપને ચૂંટણીમાં ખરાખરીની ટક્કર આપી શકે તેમ હોય તો તે વલ્લભભાઈ પટેલ છે, તેવું કોંગ્રેસ વર્તુળમાં પણ ચર્ચાઈ રહ્યું છે। પણ હવે કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારે છે તે તો જોવું રહ્યું, પરંતુ જો વલ્લભભાઈને કોંગ્રેસ તરફી ચૂંટણી જંગમાં ઉતારવામાં આવે તો ભાજપ પર તેની ખાસી અસર વર્તાય
વપરાઈ શકે છે। ખાસ કરીને અંકલેશ્વર હાંસોટમાં વલ્લભભાઈનો યુવાઓમાં વર્ચસ્વ વધુ છે તેવામાં ભાજપના વર્તમાન ધારાસભ્ય સાથે નગરસેવકોએ ટિકિટની માંગણી કરતા હવે નિરીક્ષકો કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે જોવું રહ્યું। પરંતુ નગરસેવકોએ ટિકિટની માંગણી કરતા ભાજપના ધારાસભ્યનો વર્ચસ્વ અંકલેશ્વર હાંસોટ વિધાનસભાની સીટમાં ઘટી રહ્યો હોવાનું પણ રાજકીય વિશ્લેષકોની સાથે મતદારોમાં ચર્ચાસ્પદ બન્યું છે। ગુજરાત રાજ્યમાં એટીએસ સહિત વિવિધ પોલીસ એજન્સીઓ દ્વારા ઝડપી લેવાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થાને આઈપીએસ અધિકારીઓની હાજરીમાં બેલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વરની બેલ કંપનીમાં 5000 કિલોના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો। રાજ્યમાં ઝડપાયેલા 732 કરોડ રૂપિયાના ઉપરાંતની કિંમતના 55 કિલો ઉપરાંત ડ્રગ્સનો જથ્થો બેલ કંપનીમાં વિધિવત રીતે એટલે કે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો। ત્યારે ગૃહમંત્રાલય દ્વારા ચલાવવામાં આવેલા ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત રૂપિયા 1864 કરોડની કિંમતના 14000 કિલો ડ્રગ્સનો જથ્થો પણ નાશ કરવામાં આવ્યો હતો। એનસીબી ગુજરાત એટીએસ ગુજરાત પોલીસ ટીમ દ્વારા 732 કરોડ રૂપિયાની કિંમતનો 5500 કિલો ડ્રગ્સનો જથ્થો જે તે સમય દરમિયાન રેડોમાં ઝડપી પાડ્યો હતો, જેને અંકલેશ્વરની બેલ કંપનીમાં નાશ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વરની બેલ કંપનીમાં નાશ કરવામાં આવેલા જથ્ઠા પ્રક્રિયા દરમિયાન આઈજીપી સુભાષ ત્રિવેદી ભરૂચ એસપી ડોક્ટર લીના પાટીલ સહિત 8 આઈપીએસ અધિકારીઓ હાજર રહ્યા હતા। બેલ કંપનીમાં નાશ કરવામાં આવેલા ડ્રગ્સની કિંમત 732 કરોડ રૂપિયા થવા જાય છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે બેલ કંપની ખાતે ચાલુ વર્ષે જૂન મહિનામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ વિભાગથી ઝડપી પાડેલા 32000 કિલો ડ્રગ્સના જથ્થાનો પણ સફળતાપૂર્વક નાશ કરવામાં અંકલેશ્વરમાં નર્મદા નદીના કિનારે કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરતા ગ્રામજનોરો સેભરાયા હતા, જેને પગલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ દોડી આવી નમૂના લઈ તપાસ શરૂ કરી છે। ઉદ્યોગપતિ દ્વારા હવે નર્મદા નદીને પણ દૂષિત કરવાનું શરૂ કર્યું છે। ભરૂચ જિલ્લામાં વહેતી નર્મદા નદીમાં આજે નદી કિનારે બોરભાટા બેટ પાસે ફીણ જોવા મળ્યું હતું। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચમાં આવેલ અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસી દ્વારા વનખાડી, આમલા ખાડી અને અમરાવતી ખાડીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે। આ ત્રણેય ખાડીઓમાં ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડી દેવામાં આવે છે, જે બાબતે વારંવાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। સરકાર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ આ અંગે ઠપકો આપવામાં આવ્યો છે, ત્યારે આ બાબતે ઉદ્યોગો સુધરતા નથી અને હવે તો નર્મદા નદીને અશુદ્ધ કરી નાખી છે। અંકલેશ્વર નર્મદા નદીના કિનારે આજે છઠનો પર્વ હોવા છતાં કેમિકલયુક્ત પાણી જોવા મળ્યું હતું। અંકલેશ્વરના બોરભાટા બેટ વિસ્તાર પર આવેલ નર્મદા નદીના કિનારે પીણવાળું શંકાસ્પદ કેમિકલયુક્ત પાણી વહેતું થયું હતું। આ પાણી વહેતું થતાં જ સ્થાનિક લોકો દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરવામાં આવી હતી। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ ફીણવાળા પાણીનું સેમ્પલ લેવામાં આવ્યા છે અને કદાચ આગામી દિવસોમાં આ મામલે જે તે કંપની સામે ક્લોઝર નોટિસ ફટકારવામાં આવશે તેમાં કોઈ બેમત નથી। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શૈલેની નોટો ઉપર લક્ષ્મીજી અને ગણેશજીના ફોટો છાપવાને નિવેદન કરીને ભાજપ અને કોંગ્રેસના નકલી ચહેરાને ખુલ્લો કરી નાખ્યોનું વાગરણા આપના કાર્યકર્તા દ્વારા જણાવ્યું છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાનો પગદંડો જમાવવા માટે મહેનત કરી રહી છે। ડેડિયાપાડા ખાતે જાહેર સભા પણ કરવામાં આવી હતી, ત્યાં હવે એક રાજકારણમાં નવો ટ્રેન્ડ ચાલ્યો છે કે જેમાં કેજરીવાલે કહ્યું હતું કે મહાત્મા ગાંધીના ફોટોની સાથે સાથે ચાંદીના નોટો પર ગણેશ અને લક્ષ્મીજીનો ફોટો પણ હોવો જોઈએ। જે બાબતે હાલ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ અનેક ટ્વીટ કરી રહ્યા છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના નિવેદન દેશની ચલણી નોટો પર મહાત્મા ગાંધી અને ગણેશજીની ફોટો સાથે તે લક્ષ્મીની ફોટો છપાવવો જોઈએ, જેને રાજકીય રંગ આપનાર ભાજપા કોંગ્રેસના નેતાઓ સાથે તેનો આશ્રય સમજ્યા નથી। આમ કરવાથી દેવી દેવતાઓનો આશીર્વાદ મળશે તો દેશની આર્થિક વ્યવસ્થા સુધરશે। આ અંગે ખેડૂત હિતરક્ષક દળના કોઓર્ડિનેટર જિલ્લામાં અનેક હોદ્દાઓ પર રહેલા અને હાલમાં જ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા એવા આમ આદમી પાર્ટીના યાકુબભાઈ પટેલ એટલે કે યાકુબભાઈ ગુરજીએ જણાવ્યું હતું કે હિન્દુત્વના નામે વારંવાર મુસ્લિમોને પાકિસ્તાન દેખાડનારા લક્ષ્મી અને ગણેશજીના ફોટા ચલણી નોટો પર ફોટા છાપવાનો વિરોધ કરી ખુલ્લે પડ્યા છે। ભાજપ સરકારથી દેશની આર્થિક સ્થિતિ સુધરતી નથી ત્યાં ચલણી નોટો પર દેવી દેવતાના ફોટા છાપવાથી કેજરીવાલની વાત સાથે ભાજપનો રાજનૈતિક હિન્દુત્વનો ચહેરો જનતા સમક્ષ ઉભરી આવ્યો હતો અને વાસ્તવમાં ભાજપ અને આરએસએસના મતે ભારત હિન્દુ રાષ્ટ્ર છે અને ભાજપ હિન્દુ રાજનૈતિક પાર્ટી હોવાનો આક્ષેપ તેમણે કરી નાખ્યો હતો।
હું યાકુબ ગુરજી, આમ આદમી પાર્ટીના કાર્યકર. રામના નામે રામ રાજ્યની વાતો કરવાવાળા ચલણી નોટો ઉપર માં લક્ષ્મી અને ગણેશજીનો ફોટો છપવાથી ભાગી રહ્યા છે. વારંવાર મુસ્લિમોને વિરોધ હોય તો પાકિસ્તાન ભાગી જાઓ ની વાતો કરવાવાળાની પોલ આજે આખા દેશમાં ખુલ્લી પડી છે. દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી અને માત્ર કર્મની રાજનીતિ કરનાર આદરણીય કેજરીવાલે એક નિવેદન આપ્યું કે દેશની ચલણી નોટો ઉપર માં લક્ષ્મી અને ગણેશજીનો ફોટો છાપવામાં આવ્યો. વાસ્તવમાં એમના આ નિવેદનને ભાજપ અને કોંગ્રેસ દ્વારા સમજી નહીં શક્યા. આજે જો આ નોટો ઉપર છાપવામાં આવે તો ભગવાનના સહારે ચાલવાવાળી સરકાર જો ચલણી નોટો પર આ ફોટો છાપશે તો આપણું ચલણ, આપણી આર્થિક વ્યવસ્થા સુધરશે, એમના હેતુને એ સમજી નહીં શક્યા. કેજરીવાલજીના નિવેદનને વાહિયાત કહેવાવાળા વાસ્તવમાં તો પોતે ભગવાનના સહારે જીવી રહ્યા છે. આજે વર્ષોથી ભાજપની વાત કરીએ તો રામના નામે એ લોકો સત્તાના સહારે પહોંચ્યા છે અને આજે સત્તા ઉપર છે. જો આપણે આજે આખો દેશ આપણી સંસ્કૃતિ રહી છે કે આપણે ભગવાનમાં આસ્થા ધરાવીએ છીએ. આજે ડૉક્ટર હોય, પ્રોફેસર હોય, એન્જિનિયર હોય કે કોઈ મોટો રાજનેતા હોય, પણ એ જ્યારે મુશ્કેલીમાં આવે છે ત્યારે ભગવાનના સહારે જાય છે. આજે આપણા દેશના નાણામંત્રીને ગત્તો રૂપિયો નથી દેખાતો, પણ મજબૂત થતો ડોલર દેખાઈ રહેલા છે. તમામ પ્રયત્નો પછી પણ જ્યારે આપણે આપણી અર્થવ્યવસ્થાને સુધારી નથી શકતા તો ભાજપને શું તકલીફ છે આ માં લક્ષ્મી અને ગણેશજીનો ફોટો છાપવામાં? ભાજપનો જે ચહેરો છે હિન્દુવાદી હોવાનો ડંભ ભરે છે તે કેજરીવાલજીના એક નિવેદનથી જનતા સમક્ષ ખુલ્લું પડ્યું છે. અંકલેશ્વરના કાપોદરા ગામ ખાતે લાપાચમના દિવસે મોટા મંગરોલના ગાંધીપતિની અધ્યક્ષતામાં ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. મોટામિયા માંગરોળના સૂફી સંત દ્વારા ઘર ઘર ગાય પાળો વ્યસનમુક્ત બનોના સૂત્રો ચારા આપ્યા હતા. તે દિવસથી લઈને આ દિન સુધી મોટામિયા માંગરોળના ભક્તજનો પોતાના ઘરે અચૂક ગાય પાળતા હોય છે. વર્તમાન સમયમાં શક્ય ન હોવા છતાં પણ કેટલાક વિસ્તારોમાં આજે પણ ભક્તો ઘરે ઘરે ગાય પાળતા હોય છે. ત્યારે મોટામિયા માંગરોળના ગાદીપતિની સાનિધ્યમાં લાભપાંચમના દિવસે ભજન સત્સંગ થતો હોય છે. હિન્દુ મુસ્લિમ એકતાનું આ ઉત્તમ ઉદાહરણ છે. ત્યાં અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામ ખાતે લાભપાંચમના દિવસે મોટામિયા માંગરોળની પરંપરાને યથાવત રાખવા માટે ભક્તો દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે માંડવી, માંગરોળ, ઉમરપાડા સહિત અંકલેશ્વર, હાંસોટ, ઝઘડિયાના ભક્તો ઉમટ્યા હતા. આ અંગે ગાદીપતિ દ્વારા મોટામિયા માંગરોળનો સંદેશ ઘરે ઘરે ગાય પાડો વ્યસન મુક્ત બનોનો સંદેશ વહેતો કર્યો હતો. આજે કાપોદરા મુકામે ચિસ્તિયા મંડળ દ્વારા આયોજિત સત્સંગના કાર્યક્રમમાં પરંપરા મુજબ પાંચમે જે કાર્યક્રમ થાય છે એ કાર્યક્રમમાં હજારો ભક્તો ભક્તાણીઓ આવ્યા છે, ગામે ગામથી આવ્યા છે. ખાસ કરીને કોરોનામાં 2 વર્ષ નહોતા આવી શક્યા એટલે આ વખતે ખૂબ દૂર દૂરથી માંડવી, ઉમરપાડા અને આ તમામ એરિયાઓમાંથી લોકો અહીંયા ઝઘડિયા પહોંચ્યા છે. આજુબાજુના તમામ ગામોના લોકો પહોંચ્યા છે. પાંચમમાં આજે સત્સંગ કરશે, ભજન કરશે. અમારો જે મોટો છે હિન્દુ મુસ્લિમ એકતા અને ઘેર ઘેર ગાય પાડો, એ મોટા મિયાં માંગરોળ ગાદીનું સૂત્ર છે. અમારા વડવાઓએ, અમારા બાપદાદાઓએ આ કામ કર્યું છે. એક જમાનામાં આ વિસ્તારમાં ખૂબ ગરીબી, ખૂબ તકલીફો હતી. આજે અમારા ભગતો, ભક્તાણીઓ, આજુબાજુના લોકો ખૂબ સુખી છે, એકબીજાની સાથે ખૂબ સારી રીતે રહે છે. વ્યસનમુક્તિ, દારૂ તાળી પીવાના નહીં, જુગાર રમવાનો નહીં, અને ખૂબ સારી રીતે કામ કરે છે સમાજમાં. આજે એ લોકો અલગ અલગ વિસ્તારોમાં સેવાઓ આપે છે અને ગૌ પાડે છે. એ બધાને મારા ખૂબ આશીર્વાદ. અને આજના દિવસે જે સત્સંગ છે
जे भजनों में हजारों भगतों आया है एमने अमारी गादी तरफ थी आशीर्वाद। आप सब सुखी रहो, आबाद रहो, तंदुरुस्त रहो, देश की सेवा करो और देश में एकता साथे, प्यार साथे, मोहब्बत साथे रहो। भरूचना नंदवार चौकड़ी नजीक टेम्पो में अकस्मात आग लागी जता तोड़धाम मची हती। भरूच में हीराबनगर खाते आवेल श्री स्वामीनारायण भगवान मंदिर अन्नकूट महोत्सव आयोजन करवामां आव्युं हतुं। स्वामीनारायण संप्रदाय श्री स्वामीनारायण भगवान घर नो त्याग कर नीलकंठ वणी स्वरूपे विचार कर लोक लॉज में गया था। संबंध 1857 कारतक सुधी एकमना रोज नवा वर्षे सौप्रथम वार तेमना सदगुरु श्री रामानंद स्वामी मांगरोल मुकामे सदाव्रत चालतो हतो। त्या सौप्रथम वार अन्नकूट महोत्सव की शुरुआत करी हती। त्यारबाद स्वामीनारायण संप्रदाय में दर वर्षे अन्नकूट महोत्सव आयोजन करवामां आवे छे। आ वर्षे सूर्यग्रहण वर्ती वड़ताल संचालित दरेक स्वामीनारायण मंदिर कारतक सुद पांचम एटले के लाभ पांचम शुभ दिवसे अन्नकूट महोत्सव आयोजन करवामां आव्युं हतुं। तो आवोज अन्नकूट महोत्सव भरूचना हीराबनगर खाते आवेल वड़ताल संस्थाना संचालित श्री स्वामीनारायण मंदिर में योजवामां आव्युं हतुं, जेमां वड़ताल संस्था संचालित दांडिया बजार स्वामीनारायण मंदिर थी संतो आव्या हता। श्री स्वामीनारायण भगवान की आरती उतारी हती। भक्तोए पोताना आशीर्वचन पाठव्या हता। तेमना दर्शन माटे मोटी संख्या में भक्तोए लाभ लीधो हतो। भरूच ने हीराबनगर खाते आवेला भगवान स्वामीनारायण मंदिर खाते अन्नकूट महोत्सव नु आयोजन करवामां आव्युं हतुं। भरूचना नंदेवाड़ ओवरब्रिज पासे आयसर डेम्पो में अचानक आग लागी जता एक तबक्के दौड़धाम मची जवा पामी हती। भरूचना नंदेवाड़ ओवरब्रिज पासे आवेली मडोली होटल नजीक आयसर डेम्पो में लाभ पाचमनी रात्रिना एकाएक आग भभूकी उठता अफरातफरी नो माहौल सर्जायो हतो। शनिवार रात्र मडोली होटल पास आयसर डेम्पो में अचानक आग भभूकी उठी हती। आयसर डेम्पो भड़के बढ़वा लगता वाहन चालको आसपासना लोको मनासभाग मची जवा पामी हती। थोड़ी ज वार में आगे विकराल स्वरूप धारण कर्यु हतुं, जेने लईने आग ने गोटा गोटा उड़ता जोवा मळ्या हता। घटना अंगे फायर ब्रिगेड ने जाण करता फायर ब्रिगेड ना लाश्करो घटना स्थळे दौड़ी आवी आग ने काबू में लीधी हती। जो कि सदनसीबे कोई जानहानी थवा पामी न हती, परंतु टेम्पो में आग लागवाना कारणे सामान बढ़ीने खाक थयो हतो। टेम्पो ने पण मोटो नुकसान थयो होवानुं जाणवा मळ्युं छे। झगड़िया में खेतर में घास कापवा मामले थयेल बोलाचाली में खेतर मालिक ने बे लोकोए मार मारता पोलीस चौकी फरियाद दाखल थई हती। झगड़िया तालुकाना राणीपुरा गामे खेतरना सेडे घास कापवा बाबते झगड़ो थवा पामी हतो, जेनी फरियाद झगड़िया पोलीस मथक में नोंधावा पामी हती। झगड़िया राणीपुरा गामे रायसंग वसावानो खेतर कपासड़ी गाम नसीब में आवे छे। गईकाले रायसंग भाई सवारे खेतर गया था, त्यां गामना सोहिल बाबू वसावा तेमज भोला वसावाना रायसिंगना खेतरना सेड़ा पर घास कापता था। तेथी रायसिंग भाई तमने जणावे तमे कोने पूछीने घास कापो छो, सांभळी सोहिल उश्केर जे गाड़ा पी बोलवा लगे। त्यारबाद आ लोकोए रायसिंग भाई ने धिक्का पाटनो मार मार्यो हतो अने तेमना अन्य संबंधीओने तेमने वधु मारथी बचाव्या हता। लोको मार मारी धमकी आपी जता रह्या हता। रायसिंग भाई सारवार थविधा सरकारी दवाखाने लई जवामां आव्या हता। आ संदर्भे रायसिंग भाई वसावा उपरोक्त ईसम सोहिल वसावा अने भोला वसावा सामे झगड़िया पुलिस मथक में फरियाद दाखिल करावी छे। हम टीवी भरूचना समाचार पूर्ण थाय छे। आवतीकाले फरी मळीशुं। नमस्कार।